પ્રક્ષિત રાજા સુખદેવજીને કહે છે, હે ગુરુદેવ, આપે મને મૃત્યુ કઈ રીતે સુધરે એની કથા કરી. એ કથા પણ મેં સાંભળી. અલગ અલગ અનેક પ્રકારની કથા હે ગુરુદેવ આપે મને સંભળાવી, પરંતુ આ સૃષ્ટિનું સર્જન કઈ રીતે થયું આ એક કથા મારે સાંભળવી છે. આ બાજુ સનત કુમારો સુતજીને પૂછે છે કથા. આ કથા સુખદેવજી મહારાજ પ્રક્ષિત રાજાને કહે છે. પણ કઈ કથા કહે છે? હે રાજન, જે કથા બ્રહ્માજીએ નારદજીને સંભળાવી હતી એ જ કથા હું તમને સંભળાવું. સૌથી પહેલા સ્વયંભુ મનુ રાજા અને શત્રુપાની કથા આવી છે. મનુ રાજા અને શત્રુપાને ત્યાં આકૃતિ, પ્રસૂતિ, દેવહૂતિ અને ઉતાનપાત વીર્યવરત દેવહૂતિને કર્દમ ઋષિની સાથે એના લગ્ન થયા. આકૃતિના ઋષિ પર પ્રજાપતિ સાથે લગ્ન થયા અને પ્રસૂતિના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયા છે. દક્ષ પ્રજાપતિ અને પ્રસૂતિના પરિવારમાં 16 કન્યાનો જન્મ થયો છે. એમાં 13 કન્યા ધર્મની સાથે પરણાવી છે. તો કે આની પહેલા મેં આગળ તમને આ કથા ટૂંકમાં સંભળાવી લીધી. એક કન્યા અગ્નિદેવની સાથે પરણાવી છે, એક કન્યા સમક્ષ પિતૃગણોની સાથે પરણાવી છે અને એક કન્યા એનું નામ છે પાર્વતી, એનું નામ સતી છે. સતી દક્ષની પુત્રી સતી. સતીના લગ્ન ભગવાન શિવની સાથે થયા છે. સતીને શંકા પડે છે ભગવાન રામ ભ્રમ છે કે મારો ભ્રમ છે. ક્યારે પડે છે? જ્યારે સતી ભગવાન શિવને કહે છે કે પ્રભુ, તમે હજારો વર્ષ સુધી તપ કરો છો, હું તમારી પત્ની છું અને તમે હજારો વર્ષ સુધી જે તપ કરો છો એ કોનું કરો છો? અને હું તો એવું માનું છું કે તમારાથી મોટો આ જગતમાં દેવનો દેવ મહાદેવ તમારાથી તો કોઈ મોટું છે નહીં. ભગવાન કહે છે, હું જેનું તપ કરું છું, હું જેનું નામ લઉં છું, હું જેનું ધ્યાન ધરું છું એ બીજું કોઈ નથી, એ મારો મહામંત્ર છે અને એનું નામ છે રામ.
શું નામ છે? રામ. રામ એટલે એની અંદર 24 અવતાર સમાઈ જાય છે. 24 અવતાર સમાઈ જાય. આનું નામ છે રામ. તો અહીંયા દક્ષ પુત્રી સતી ભગવાન શિવને કહે છે કે પ્રભુ તો મને એનું મહિમા સંભળાવો. કથાનો એક કર્મ હોય છે, એનો કંઈક મહિમા હોય છે. આ બાજુ ભગવાન શિવ દક્ષની પુત્રીને સતીને રામકથા સંભળાવવાની તૈયારીમાં છે, અને આ બાજુ બ્રહ્માજીએ દક્ષ પ્રજાપતિને નાયક પદ આપ્યું છે. યાની કે દેવોમાં સૌથી ઊંચામાં ઊંચું પદ એ પદ દક્ષ પ્રજાપતિ પાસે હતું. સર્વના નાયક હતા. હવે આવું પદ મળી જાય એટલે દક્ષ પ્રજાપતિને થોડો અહંકાર. કૈલાસ પર્વતની ઉપર દક્ષની પુત્રી સતી ભગવાન શિવને કહે છે કે પ્રભુ મને આ કથાનું રસપાન કરાવો. ક્યાં લઈ જાય છે ભગવાન શિવ સતીને? એક બાર તેતાયુગ માહી એક બાર તેતાયુગ માહી શંભુ ગયે કુંભદરૂ યુગ માયુગ શંભો ગયે કો બદરૂષિ દ્વારે ભગવાન શિવ દક્ષ પ્રજાપતિની પુત્રી
સતીને લઈને ક્યાં ગયા છે? કુંભદ ઋષિના આશ્રમમાં ગયા છે. કુંભદ ઋષિની પાસે ભગવાન રામનું મહિમાને સમજવા માટે ગયા છે. સંત સતી જગજનની ભવાની, પૂંજે ઋષિ અખલેશ્વર. કહે છે પ્રભુ, આ રામકથાનો મહિમા અને જે મારા પતિ નિરંતર કેટલા વર્ષો સુધી આ નામમાં એમને સમાધિ લાગી જાય છે, તો હું આનું રસપાન કરાવવા માટે આજે સતીને સંગે લઈને આવ્યો છું. ભગવાન શિવ ત્રેતા યુગમાં સતીને લઈ અને કુંભદ ઋષિના આશ્રમમાં ગયા છે. કથા સાંભળે છે, પણ કથા જે સાંભળે અને કદાચ માની લો કે એનું મનન ન થાય તો કથા કથા નથી. અહીંયા ભગવાન શિવને જે કથામાં આનંદ છે, એ આનંદ દક્ષની પુત્રી સતીને નથી. કારણ એ એવું સમજે છે કે આ જગતમાં શિવ તત્વથી મોટું કોઈ નથી. પણ આ કથાથી હરિની ભક્તિનો રંગ સુંદર આવે છે.